चलो मित्रों, आज आप जोईश उदाहरण नंबर 6। कल आप जो था भाकार ने रीतना दाखला जोया था बहुपदी में। आज भाकार ने रीतना दाखला है, परंतु थोड़ी रकम अलग है, चेंज। जो रकम में कहीं कीधु कि जो वर्गमूल में 5/3 और माइनस वर्गमूल में 5/3 ए 3x^4 वत्ता 6x^3 -2x^2 -10x -5 ना बे शून्य हो तो बाकी ना शून्य शोधो। मतलब का जे बे छे ए बे एक्स की किंमत तमने कोना माटे आवी जे आनी उकेली ने आपणे तो बे उकेला बे उकेल तो मळी गया रे, पण केटली घात छे आनी 4 घात छे, तो बीजा बे उकेल तमारे शोधवाना छे। ते शोधवा माटे शुं करीशुं तो के ध्यान आपजो, ध्यान आपजो शुं करी रह्यो। पहेला सौथी पहेला एक्स जे लीधो तो आना बराबर एक्स कहेवाय, तो एक्स बराबर वर्गमूळ 5/3 अने बीजो एक्स बराबर -√5/3। સૌથી પહેલા આ બંનેને કઈ બાજુ લઈ જવાના, બરાબરની બીજી બાજુ લઈ જશો, એટલે આ પ્લસ શું થઈ જશે, આ બાજુ આવશે એટલે માઇનસ, એટલે એક્સ માઇનસ વર્ગમૂળમાં 5/3 બરાબર 0, અને એક્સ આ માઇનસ હતું શું થઈ જશે પ્લસ, એટલે એક્સ પ્લસ વર્ગમૂળમાં 5/3 બરાબર 0 બરાબર। હવે આ જે બંને હોય ને, આ બંને અવયવ કહેવાશે, શું કહેવાશે, અવયવ। આ અવયવને શું કરી નાખવાનો, ગુણાકાર કરી નાખો, એટલે તમને જે મળશે એ તમારે શું મળશે, એસ ઓફ એક્સ મળી જશે। જો ગુણાકાર કરીએ તો શું આવશે, એક્સ માઇનસ વર્ગમૂળમાં 5/3 અને એક્સ પ્લસ વર્ગમૂળમાં 5/3, આ તો કેવું સ્વરૂપ થઈ ગયું, એ માઇનસ બી અને એ પ્લસ બી જેવું સ્વરૂપ થઈ ગયું। તો એ માઇનસ બી એ પ્લસ બી હોય તો એનો જવાબ શું આવશે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવશે। એટલે અહીંયા પ્રથમ પદનો સ્ક્વેર એક્સનો સ્ક્વેર, પછી માઇનસ વર્ગમૂળમાં 5/3 પણ હોલ સ્ક્વેર। આ ઉદાહરણ સાદુરૂપ આપશો એટલે એક્સ સ્ક્વેર, અને પછી આ વર્ગ વર્ગમૂળ આવી જશે, કેટલા આવશે, 5/3 આવી જશે। હવે આના આપણે એસ ઓફ એક્સ રીતે તૈયાર કરવો હોય તો કઈ રીતે થશે ધ્યાન આપજો, તો આને શું કરવું પડશે, વચ્ચે એક્સ વડ ઉપર તો છે નહીં, તો એક્સ વડ ઉપર આપણે ઉમેરી દઈશું એક્સ સ્ક્વેર વત્તા 0x ઓછા 5/3, એટલે આ તમારો એસ ઓફ એક્સ બની જશે। અને પી ઓફ એક્સ આપેલો છે આપણને શું છે, 3x^4 વત્તા 6x^3 -2x^2 -10x અને -5। હવે આપણે કરીશું ભાગાકાર। ચલો બાળ મિત્રો, એ ધ્યાન આપજો, ભાગાકાર શું અટપટો ભાગાકાર છે પણ મજા આવશે। અંદર લખી દીજો પી ઓફ એક્સ એટલે 3x^4 વત્તા 6x^3 -2x^2 -10x -5, બરાબર જેના વડે ભાગવાનું હતું x^2 વત્તા 0x -5/3। સૌથી પહેલાં આપણે ભાગાકારની રીતમાં જે કરીએ છીએ એ જ કરો, પહેલું પદ સરખાઈએ છે, તો પહેલું પદ અહીંને મેં એક આપી દીધો છે અને એ પહેલું પદ છે તું એ સરખાઈ દો, અહીં કાઢજો 3 × x × x × x × x એટલે 3x^4, અને આપણે જોડે એક્સ સ્ક્વેર હતું એટલે x/x × x, બે બે એક્સ એક્સ ઉડી જશે, શું વધશે, 3x^2, તો 3x^2 વડે ભાગ ચાલશે, 3x^2 ગુણો અહીંગાડી 3 × 3x^2 2 × 4 થઈ જશે, અને 3 × 0 એટલે 3 × 0 એટલે 0x² + 1 એટલે 3 થઈ ગઈ। પછી ખાસ અહીં તેના આપજો કે આ 3x^2 5/3 જોડે ગુણાકાર કરવાનો છે, એ ક્યાં કરો છો, મેં જો અહીં એક નંબર આપીને કરેલો છું ઉપર, તો 5/3 × 3x^2, 3 ઉડી જશે, શું વધશે, 5 અને x² એટલે શું જવાબ, અહીં શું લખ્યું છે, 5x² એ રીતે આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી નિશાની બદલીએ છીએ આપણે, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ, ઓકે। પછી પહેલું પદ ઉડી જશે 6 - 0 એટલે 6 જ વધવાના છે, પણ અહીં -2x² માઇનસ છે અને 5x² પ્લસ છે, માઇનસ પ્લસ શું થઈ જશે, માઇનસ, એટલે 5 × 2 જશે એટલે 3 અને મોટી સંખ્યા નિશાની એટલે પ્લસ। પછી -10x નીચે ઉતારીશું, ફરીથી બીજું પદ સરખાવીશું, અહીં બે નંબર આપી મેં સરખાવ્યું છે, 6 × x × x × x અને આપણા જોડે શું હતું, x × x, બે બે એક્સ એક્સ ઉડી જશે એટલે શું વધશે, 6x વધશે, જેના વડે ભાગ સિલાઈશું, 6x વડે ભાગ સિલાઈએ તો 6x × x² એટલે 6 × 6, આ x² અને આ x² 1 × 2 કેટલી થઈ જશે, x³ થઈ જશે। પછી 6 × 0 એટલે 0x² 1 × 1 = 2 થશે, ફરીથી અહીં તેના આપો, આ 6x નું કોના સાથે કરવાનું છે, 5/3 જોડે ગુણાકાર, તો એ બે નંબર આપીને મેં ઉપર કર્યું છે, તેના આપજો 5/3 × 6x એ કેટલા ભાગ ચાલશે, 3 × 2 = 6 ભાગ ચાલશે, એટલે ઉપર 5 વધશે અને 2 વધશે, 5 × 2 = 10 અને x એટલે અહીં જવાબમાં શું લખ્યું છે, 10x અહીં ગાડી નીચે આવી રીતે, એટલે અહીં થશે 6x² નિશાની બદલવાની, પછી પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ, 6x³ ઉડી જશે, બીજું આ 10x પણ ઉડી જશે, કારણ કે નિશાની અલગ અલગ છે, અહીં ઉપર શું વધશે, 3x² - 0 એટલે 3x² એમને એમ જ,
પરંતુ અહીં જો ખાસ અહીં લખવાનું ખાસ કે 10માંથી 10 જ્યારે કેટલા વધશે 0 તો અહીં કેટલા આવશે 0x અને ઉપરથી કેટલા ઉતારીશું 5 આગળ હોય તો આપણે લખતા નથી કારણ કે એની જરૂર નથી પણ વચ્ચે જે આવશે ત્યારે આપણે લખીશું શું લખીશું 0x માઇનસ 5 હવે ફરીથી પહેલું પ્રથમ પદ સરખાઈએ અને અહીં સરખાયું છે ત્રણ નંબર આપ્યું છે મેં 3 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ના પાસે જોડે એક્સ ગુણ્યા એક્સ હતું એક્સ એક્સ ઉડી જશે ઓનલી 3 વધશે તો કેટલા ભાગ ચાલશે 3 ભાગ ચાલશે ત્રણેય ભાગ ચાલશે 3 ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે 3x સ્ક્વેર પછી 3 ગુણ્યા 0 એટલે 0x અને આ ફરીથી અહીં તેને આપજો કે 3 જોડે ગુણ્યા કેટલા કરવાના છે 5/3 તો 5/3 ગુણ્યા 3 કરો તો 3 ઉડી જશે ખાલી 5 વધશે તો કેટલા આવશે અહીં 5 નિશાની બદલીએ આપણે તો માઇનસ પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ બધું ઉડી જશે એટલે જવાબ કેટલો આવી જશે 0 આવી જશે હવે તેને આપજો જવાબ 0 આવી ગયો પછી ઉપર જે વધ્યું તમારો ક્યુ ઓફ એક્સ હશે વધ્યું શું કે 3x ની 2 વત્તા 6x વત્તા 3 બરાબર 0 હવે આનો પણ આપણે ઉકેલ શોધવો પડશે કારણ કે આપણે શું શું કીધું છે 2 શૂન્યો શોધવાના છે અને ઉકેલ શોધીએ તો ઉકેલ શોધવા માટે આપણે દ્વિઘાત બહુપદી માટે 3 કોમન કરી લીધા શું વધશે એક્સ સ્ક્વેર વધશે 3 2 6 થાય એટલે 3 12 આવી ગયા 2x વધશે અને એ વત્તા 1 = 0 હવે જુઓ આ 3 ગુણાકાર મતલબ આવા જ ક્યાં આવી ગયા ભાગાકારમાં આવી જશે 0/3 એટલે જવાબ 0 થઈ જશે એટલા માટે એ શું વધશે એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 1 = 0 આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ દ્વિઘાત બહુપદીનો ઉકેલ કઈ રીતે શોધવાનો બધાને ખબર જ છે કે પહેલાના છેલ્લાનો ગુણાકાર કરીશું 1 × 1 છેલ્લે કઈ છે છેલ્લાના આગળ નિશાની પ્લસ એટલે સરવાળો થઈને 2 જવાબ આવવો જોઈએ એવા 1ના ભાગ પડવાના તો સ્વાભાવિક છે 1 × 1 જ થવાનું 1 વત્તા 1 કેટલા થઈ જશે 2 એટલે એક્સ ની 2 વત્તા એક્સ વત્તા એક બે બે ની જોડી બનાવો આ બંને જોડીમાંથી એક્સ કોમન આવી જશે શું વધશે એક્સ વત્તા 2 વધશે અહીંયાથી આ બંનેમાંથી કંઈ કોમન નથી નીકળતું એક જ નીકળતું તો શું કેટલા કોમન નીકળશે 1 કોમન આવી ગયો કેટલા વધ્યા x/1 = 0 હવે પરથી આ બે પદ બની ગયા તો એ બે પદમાંથી કૌંસ કૌંસ કોમન આવી જશે એટલે x/1 કોમન શું વધ્યું અહીં ગાડી એક્સ વધ્યું અને કેટલા વધ્યા વધતા 1 = 0 હવે બંને કૌંસ બરાબર 0 લખો એટલે x/1 = 0 અને અહીંયા પણ x/1 = 0 થઈ જશે એટલે આ પ્લસ હતું બરાબર ન્યા બાજુ માઇનસ થઈ જશે અને આ પણ પ્લસ હતું બરાબર ન્યા બાજુ એટલે પણ માઇનસ થઈ જશે એટલે 1x ની કિંમત -1 મળી બીજા x ની કિંમત પણ કેટલી મળી -1 આ રીતે બીજા બે ઉકેલ એટલે કે 0 = કેટલા આવશે -1 અને -1 ઓકે ચલો બાળ મિત્રો આજે આપણે ઉદાહરણ નંબર 7 જોઈશું તો 7માં આ થોડું અટપટો દાખલો છે ધ્યાન આપજો કઈ રીતે એકદમ સરળ સાદી રીતે જોઈશું આપણે તો આપણને શું આપ્યું છે કે 3x³ - 3x²² + 2x + 2 ને બહુપદી જી ઓફ એક્સ વડે ભાગતા હવે એના પર જી ઓફ એક્સ એટલે શું છે આપણે આપણા સૂત્ર પ્રમાણે એસ ઓફ એક્સ તરીકે લઈએ છીએ એટલે જી ઓફ એક્સ લખો એસ ઓફ એક્સ લખો કોઈ વાંધો પડશે નહીં ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે એટલે ભાગફળ અને શેષની કિંમત તમને આપી છે ભાગફળ એક્સ -2 છે અને શેષ તમને કેટલી આપી છે -2x + 4 છે મળે છે તો જી ઓફ એક્સ શોધવાનું છે બરોબર તો જે જે આપ્યું છે એને ઓળખથી આપણે તો સૌથી પહેલાં મોટી જે ઘાત ઓળવું હતું એ શું કહેવાશે આપણું પી ઓફ એક્સ લખી દીધું પી ઓફ એક્સ બરાબર x³ - 3x²² + x² પછી ક્યુ ઓફ એક્સ એટલે ભાગફળ એટલે એક્સ -2 અને આર ઓફ એક્સ એટલે આપણો શેષ એટલે -2x + 4 હવે અહીંયા શું કરવું છે આપણે તો એક સૂત્ર આપણે લખે ચલાવ્યું આગળ તો પી ઓફ એક્સ બરાબર એસ ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ વત્તા આર ઓફ એક્સ તો આનામાં જો આ 4 બહુપદીમાંથી 3 બહુપદી મને આપી છે તો ચોથી બહુપદી મળી જશે એના સૂત્રનો કરતા બનાવી દો પહેલાં બધાની કિંમત લખી દીધી પી ઓફ એક્સની x³ - 3x²² + x² - 2 એસ ઓફ એક્સની કિંમત નથી એવું એમનો એમ ક્યુ ઓફ એક્સની કિંમત છે હા તો એને કૌંસમાં લખ્યું x - 2 આર ઓફ એક્સની કિંમત પણ છે આપણે જોડે તેને પણ કૌંસમાં લખ્યું -2x + 4 હવે સૌ પ્રથમ શું કરશો કે આ જે પ્લસ વાળું જે કૌંસ એને બરાબર ની કિંમત લઈ જઈશું બીજી બધી તરફ લઈ જઈશું તો x³ - 3x²² + x² - 2 પ્લસ નું શું થઈ જશે માઇનસ કૌંસમાં -2x + 4 બરાબર એસ ઓફ એક્સ એમના એમ બીજા કૌંસમાં x - 2 પણ એમના પછી અહીં કૌંસ છોડીશું અને બીજું એક જોડે જોડે શું કરી દઈશું એક્સ ઓફ એક્સ એકલો પાડવો છે એટલા માટે આ જે ગુણાકારમાં જે કૌંસ છે એને બરાબર ની આબાદ લઈ દઈશું એટલે ક્યાં આવી જશે ગુણાકારનો ભાગાકારમાં આવી જશે બરોબર ચલો ભાગાકારમાં આવી જશે અહીં હવે ઉપર લખ્યું x³ - 3x²² + x² - 2 એવું એમને એમ અહીં કૌંસ છોડી દીધું માઇનસ શું થઈ જશે +2x - +4
અને નીચે આ ગુણાકારનું ક્યાંય હશે? ભાગાકારમાં આવી ગયું, બરાબર એસ ઓફ એક્સ. હવે એને સાદુરૂપ આપી દઈએ છે, જો એક્સ થી ત્રણ ઘાતવાળા બીજો કંઈ પદ છે ને એવું હોય એમને એમ રહેશે, ત્રણ એક્સની બે ઘાતવાળા પણ કંઈ એક્સ વાળું પદ નથી તો એવો જ માઇનસ ત્રણ એક્સની પણ બે ઘાત એમને એમ રહેશે. ખાસ હવે તેના પર એક્સ વાળું આ એક પદ છે અને આ બે એક્સ એક પદ છે, આ બે એક્સ વત્તા એક એક્સ કેવા એક્સ થઈ જશે, ત્રણ એક્સ થઈ જશે. પછી આ બે છે અને આ માઇનસ ચાર છે, પ્લસ માઇનસ માઇનસ બે માંથી ચાર જશે એટલે બે વધશે, મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ બે આવી જશે, નીચે એક્સ માઇનસ બે તો એમના. ઓકે, હવે આપણે શું કરીશું, ભાગાકાર કરીશું, કારણ કે ભાગાકાર આવી ગયું છે. હવે જોઈએ ભાગાકાર, તો ભાગાકારમાં જોઈએ, ભાગાકારમાં પણ શું લખી દીધું, અંદર જે ઉપર હતું અંદર લખી દીધું, એક્સની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ ઓછા બે, અને બહાર જે નીચે હતું એ બહાર આવી જશે, એક્સ ઓછા બે. સૌથી પહેલાં આપણે જે રીત હતી એની જ પહેલું પદ સરખાવાનું, તો અહીંયા એક્સની ત્રણ ઘાત એટલે એક નંબર આપ્યો છે, અહીં લખ્યું છે એક્સ ગુણે એક્સ ગુણે એક્સ, અને અહીં એક્સ હતું એટલે ભાગ એક્સ, એક એક એક્સ ઉડી જશે, એક્સ ગુણે એક્સ એટલે કેટલી થશે, એક્સની બે ઘાત થશે, તો એક્સની બે ઘાતનો એક્સ જોડે ભાગ ગુણાકાર કરો, એક્સની બે ઘાત ગુણે એક્સ એટલે એક્સની ત્રણ ઘાત થઈ જશે, અને બે ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત એટલે બે એક્સની બે ઘાત, પ્લસ માઇનસ માઇનસ. નિશાની બદલીશું આપણે તો પ્લસ છે શું થઈ જશે, માઇનસ થઈ જશે, માઇનસ છે શું થઈ જશે, પ્લસ થઈ જશે. હવે આ પહેલું પદ ઉડી જશે, આ માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર અને આ પ્લસ બે એક્સ સ્ક્વેર, માઇનસ પ્લસ માઇનસ થશે, ત્રણમાંથી બે જશે એટલે એક એક્સ સ્ક્વેર વધશે, મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ આવશે એટલે કેટલા આયા માઇનસ. ઉપરથી ઉતારીશું ત્રણ એક્સ, અહીંયા ફરતી બીજું પદ સરખાવીશું, તો બીજું પદમાં અહીં પ્રથમ પદ સરખાવીશું અને બે નંબર આપ્યા છે, અહીંયા પણ બે નંબર આપેલા છે, માઇનસ એક ગુણે એક્સ ગુણે એક્સ, અને આપણે જોડે એક્સ હતો એટલે ભાગે એક્સ, એક એક એક્સ એક્સ ઉડી જશે, માઇનસ એક્સ કહેવાશે, એક એક્સ લખો તો પણ કોઈ વાંધો નથી, આપણે ખાલી માઇનસ એક્સ લખીશું, માઇનસ એક્સ ગુણે એક્સ એટલે માઇનસ પ્લસ માઇનસ એક્સ ગુણે એક્સ એટલે એક્સની બે ઘાત, પછી આ માઇનસ 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 પ્લસ બે ગુણે એક્સ એટલે બે એક્સ થઈ જશે, નિશાની બદલવી પડશે, તો પ્લસનું માઇનસનું પ્લસ અને આ પ્લસનું માઇનસ થઈ જશે, પ્રથમ પદ ઉડી જશે એટલે અહીં કેટલા આવશે, હવે આ ત્રણ એક્સ અને આ માઇનસ બે એક્સ, પ્લસ માઇનસ માઇનસ, ત્રણમાંથી બે જશે કેટલા વધશે, એક એક્સ વધશે. હવે ઉપરથી કેટલા ઉતારીશું, માઇનસ બે ક્યાં આવશે, નીચે ઉતારીશું, એ માઇનસ બે માઇનસ બે નીચે ઉતારીશું, તો હવે કેટલા ભાગ ચાલશે, ત્રીજું પદ સરખાવ્યું, એક્સ અહીં એક્સ હતું આપણે પણ એક્સ હતું, એક્સ એક્સ ઉડી જશે, ખાલી કેટલા વધશે, એક વધશે, તો એકે ભાગ ચલાવીશું, તો અહીં એક ગુણે એક્સ એટલે એક્સ, અને એક દુ દુ એક બે આ બે, પ્લસ માઇનસ માઇનસ, નિશાની બદલો, માઇનસ પ્લસનું માઇનસ થઈ જશે, માઇનસનું પ્લસ થઈ જશે, બધું ઉડી જશે, શું આવે જવાબ, ઝીરો. જે તમારે જે ઉપર જેવું હતું છે એક્સની બે ઘાત ઓછા એક્સ વત્તા એક, એ તમારું થશે ઉકેલ થશે, જે આપણે નીચે લખ્યું છે એ તે લખી દેવાનું, જી ઓફ એક્સ અથવા તો જે કીધું એસ ઓફ એક્સ લખ્યું હતું આપણે આગળ, એટલા માટે એસ ઓફ એક્સ લખ્યું, બરાબર એક્સ સ્ક્વેર ઓછા એક્સ વત્તા એક થાય. ઓકે.